ત્યારબાદમાં ચેપ્ટર 28મું છે, એક શબ્દમાં ઉત્તર લખો. તેમાં જોઈએ કે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક શબ્દમાં લખો. તેમાં પહેલું છે, પશુઓને કેટલા પગ હોય છે? તેમાં આવશે ચાર. પશુઓને ચાર પગ હોય. પછી બીજો પ્રશ્ન છે કે કયા પ્રાણીને કેશવાળી હોય છે? જવાબમાં આવશે સિંહ. સિંહને કેશવાળી હોય છે. ત્યારબાદ ત્રીજું કે કયા પ્રાણીની ડોક લાંબી હોય છે? તેમાં આવશે જિરાફ. જિરાફની ડોક લાંબી હોય. ચોથું, કયું પ્રાણી રણનું જહાજ કહેવાય છે? તેમાં આવશે ઊંટ. ઊંટ રણનું જહાજ કહેવાય. પાંચમું, કયા પ્રાણીને લાંબી સૂંઢ હોય છે? તેમાં આવશે હાથી. હાથીને લાંબી સૂંઢ હોય છે. ત્યારબાદ જોઈએ કે સૂર્ય કઈ દિશામાં ઉગે છે? તેમાં આવશે પૂર્વ દિશા. સાતમું, દિવાળીનો તહેવાર કયા ગુજરાતી મહિનામાં આવે છે? તેમાં આવશે આસું. આઠમું, રક્ષાબંધનનો તહેવાર કયા ગુજરાતી મહિનામાં આવે છે? તેમાં આવશે શ્રાવણ. નવમું, હિન્દુઓ પૂજા કરવા ક્યાં જાય છે? તેમાં આવશે મંદિરે. દસમું, પંખીને કેટલા પગ હોય છે? તેમાં આવશે બે. પંખીને બે પગ હોય છે. અગિયારમું, ચાર ગાયના પગ કેટલા થાય? તેમાં આવશે સોળ. ત્યારબાદ પાંચ રિક્ષાના પૈડા કેટલા થાય? જવાબમાં આવશે પંદર. તેરમો પ્રશ્ન, ઉત્તર દિશાની સામાન્ય દિશા કઈ? જવાબ આવશે દક્ષિણ. ચૌદમું, આપણા દેશનું નામ શું છે? જવાબ આવશે ભારત. પંદર, પાકા ટમેટાનો રંગ કેવો હોય છે? જવાબમાં આવશે લાલ. સોળમું, કયો પક્ષી લટકતો માળો ગૂંથે છે? તેમાં આવશે સુગરી. સત્તરમો પ્રશ્ન, સોનાના ઘરેણા કોણ બનાવે છે? જવાબમાં આવશે સોની. અઢારમું, કયા તહેવારના દિવસે બહેન ભાઈની ઘેર રાખડી બાંધવા જાય છે? તેમાં આવશે રક્ષાબંધન. ઓગણીસમું, આપણા રાજ્યનું નામ શું છે? તેમાં આવશે ગુજરાત. વીસમું, મુસલમાનો નમાઝ પઢવા ક્યાં જાય છે? જવાબમાં આવશે મસ્જિદમાં.